હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ મનોવિજ્ઞાન ભાગ 10મો જોવાનો છે, ચેપ્ટર નંબર 2. હવે અગાઉના લેક્ચરમાં છે આપણે પદ્ધતિઓ, અભ્યાસ પદ્ધતિઓ, તેની મનોવિજ્ઞાનની જે અભ્યાસ પદ્ધતિઓ છે જોઈ ગયા હતા. છેલ્લે આપણે છે એ દીર્ઘકાલીન વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ અને સમકાલીન પદ્ધતિ છે એ આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું. હવે આપણે ત્યાર પછીની ત્રીજી પદ્ધતિ, બે પદ્ધતિ જોઈ ગયા, આંતરનિરીક્ષણ નિરીક્ષણ પદ્ધતિ અને દીર્ઘકાલીન સમકાલીન વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, આ બીજી પદ્ધતિ. અને ત્યાર પછી ત્રીજી પદ્ધતિ જોવાની છે આપણે, એ છે પ્રયોગ પદ્ધતિ. શીખવા માટે અથવા તો વ્યક્તિના વર્તનને સમજવા માટે પ્રયોગ પદ્ધતિ છે એ ખૂબ મહત્વની છે. હવે પ્રયોગ પદ્ધતિ છે ને એ મનોવિજ્ઞાનનું હાથ છે. શું કામ? તો કે પ્રયોગ પદ્ધતિ છે એ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો અપાયો છે. પ્રયોગ દ્વારા જ છે એ મનોવિજ્ઞાન છે એક વિજ્ઞાન તરીકે ઓળખાય છે. આપણે જોઈ ગયા હતા ને કે મનોવિજ્ઞાન છે વિજ્ઞાન, તો શું કામ આપણે એને કહીએ છીએ? કારણ કે એમાં પ્રયોગો છે, એના સિદ્ધાંતો છે, એને આધારે છે કોઈ નિષ્કર્ષ તારવી શકીએ છીએ. તેથી જ કે પ્રયોગ પદ્ધતિ છે એ મનોવિજ્ઞાનનું હાથ ગણાય છે. એને આધારે જ છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે ઉપસી આવ્યું છે. તો હવે આપણે છે એ પ્રયોગ પદ્ધતિ છે સમજવાની છે. હવે એમાં તો એ પ્રયોગ પદ્ધતિ છે એ શું છે? તો કે એ અભિગમ છે એ વિલિયમ બોન્ટે છે આપેલો છે અને 1879માં છે એણે આ પ્રયોગ પદ્ધતિ છે એ આપેલી છે. તો પ્રયોગ છે એ તમને ખબર છે, વારંવાર તમે શબ્દ સાંભળો છો એનો પ્રયોગ કરો અથવા તો એની ઉપર પ્રયોગ થયો, તો એ પ્રયોગ છે. તો એ પ્રયોગ દ્વારા જે નિરીક્ષણ થાય છે એને આપણે પ્રયોગ પદ્ધતિ કહીએ છીએ. પણ એ તો આપણો સામાન્ય અર્થ થયો. હવે આપણે તો કે એને મનોવૈજ્ઞાનિકના મતે એની વ્યાખ્યા જોવાની છે કે એ પ્રયોગ પદ્ધતિને શું કહે છે. તો જોઈએ એની વ્યાખ્યા, પ્રયોગ પદ્ધતિની વ્યાખ્યા. તો નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ, કેવી પરિસ્થિતિમાં? તો કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું યોગ્ય નિરીક્ષણ એટલે પ્રયોગ પદ્ધતિ. કે જ્યારે પણ પ્રયોગ થાય છે ત્યારે એનું શું કરવામાં આવે છે? તો કે નિરીક્ષણ કરવામાં આવે છે. અને પરિસ્થિતિ કેવી હોય છે? તો કે એની ઉપર નિયંત્રણ, એટલે કે નિયંત્રિત પરિસ્થિતિ ઉપર છે જે નિરીક્ષણ કરીએ છીએ તેને પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે તો કે મનોવૈજ્ઞાનિક ટિસ્ટનરના મતે પ્રયોગ પદ્ધતિ શું છે? તો કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. પ્રયોગ પદ્ધતિ એ શું છે? પ્રયોગ એ શું છે? તો એના મત પ્રમાણે તો કે હેતુપૂર્વક જે આપણે નિરીક્ષણ કરીએ છીએ ને, કેવું નિરીક્ષણ? તો કે હેતુપૂર્વકનું શરતોને આધારે જે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી અને તેમાં જરૂરી નિયંત્રણ મૂકી અને જે નિરીક્ષણ થાય છે તેને પ્રયોગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ આપણે કોઈ હેતુ છે, કોઈ ઉદ્દેશ્ય છે ત્યારે આપણે એનો પ્રયોગ કરીએ છીએ, તો ત્યારે એ હેતુપૂર્વકનું એ ચોક્કસ નિયંત્રિત પરિસ્થિતિ છે. અને જે પ્રયોગમાં તો કે શરતો લાગુ પડે છે, એટલે કે શરતોને આધીન જે નિરીક્ષણ કરવામાં આવે છે એ ટિસ્ટનરના મતે પ્રયોગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એના શબ્દ શું છે? તો કે એને જે પરિસ્થિતિ છે, નિયંત્રિત પરિસ્થિતિ અને હેતુપૂર્વક જે શરતોને આધીન છે, શરતોને આધારે છે એવી પરિસ્થિતિમાં પ્રયોગકર્તા છે શું કરે છે? તો કે નિયંત્રણ મૂકીને નિરીક્ષણ કરે છે, તેને પ્રયોગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તો કે બીજી વ્યાખ્યા છે એ બીએફ એન્ડરસન એ પ્રયોગ પદ્ધતિને કેવી ગણાવે છે? તો કે એન્ડરસનના મત મુજબ પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્તીયમાં
हेतु पूर्वक फेरफार करी ते फेरफारनी अन्य परिवर्तीय पर शू असर थाय ते जानवा माटे बे परिवर्तीयना संबंधनु करवामां आवतु निरीक्षण एटले प्रयोग पद्धति। हवे जे एंडरसन छे बीएफ एंडरसन छे शू के छे तो के ए प्रयोग पद्धति ने एवं कहे छे के एक जे परिवर्तीय छे एमा हेतुपूर्वक फेरफार करी छे। हवे ए फेरफारनी असर अन्य परिवर्तीय छे एटले के अन्य जे घटना बाबत छे के पदार्थ छे एमा शू फेरफार थाय छे। हवे ए फेरफार बन्ने परिवर्तीयना संबंध पर शू असर थशे ए तपासवा माटे जे निरीक्षण थाय छे तेने प्रयोग पद्धति तरीके ओळखवामां आवे छे। एटले एने परिवर्तीयो के जेमां परिवर्तन थई शके छे ते એ બંને પરિવર્તીય એક ઉપર પરિવર્તીય પરિવર્તન કરી તો એની અસર બીજા ઉપર શું થાય છે તો એ ક્યારે આપણે જાણી શકીએ તો કે બંને વચ્ચેનો જે સંબંધ છે બંનેમાં જે ફેરફાર થાય છે એ ફેરફારના પરિણામને આધારે છે એ પ્રયોગ પદ્ધતિ ઉપર નિરીક્ષણ કરવામાં આવે છે તો એને આપણે પ્રયોગ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ કે કોના મત મુજબ છે તો કે બીએફ એન્ડરસનના મત મુજબ એ પરિવર્તીયને આધારે છે પ્રયોગ પદ્ધતિ આપે છે। હવે પ્રયોગ પદ્ધતિમાં છે એને વધારે આપણે વ્યવસ્થિત જાણવા માટે છે ને લક્ષણો જાણવા પડે પ્રયોગ પદ્ધતિને આપણે સમજવી છે તો માત્ર વ્યાખ્યાને આધારે નહીં સમજી શકાય એને જ્યારે લક્ષણો જોશું આપણે ત્યારે વધુ વ્યવસ્થિત સમજાશે। તો એના લક્ષણો છે એમાં પહેલું લક્ષણ છે નિયંત્રણ જે આપણે અહીંયા જોઈ ને કેવી પરિસ્થિતિ છે તો કે નિયંત્રિત પરિસ્થિતિ છે। જ્યારે આપણે કોઈ પણ પ્રયોગ કરીએ છીએ પછી આપણે હોય નિરીક્ષણ કરતા હોય કે પ્રયોગ કરતા હોય એ કરે છે જે પ્રયોગ એમાં શું જોવા મળે છે તો કે એક પ્રકારનું નિયંત્રણ જોવા મળે છે। આપણે કોઈ પણ જગ્યાએ ગમે તે રીતે છે એ પ્રયોગ નથી કરી શકતા જ્યારે વ્યવસ્થિત પ્રયોગ કરવો છે ત્યારે એ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું પડે છે। પછી એ પરિવર્તીય ઉપર હોય કે પરિસ્થિતિ ઉપર હોય કે કોઈ એક વસ્તુ ઉપર હોય પણ પરિવર્તન ઉપર છે એ પરિવર્તીય ઉપર છે એ નિયંત્રણ જરૂરી છે। હવે એમાં જોઈએ તો નિયંત્રણ એ શું છે તો પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન જે પરિવર્તીયનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્તીય પર નિયંત્રણ રાખે છે કે પ્રયોગ કરતા જે છે એ પ્રયોગ કરવા માંગે છે તો એ પ્રયોગ સિવાયના જે અન્ય ઘટનાઓ છે અન્ય પદાર્થ છે કે અન્ય બાબત છે એની ઉપર એ શું કરશે તો કે નિયંત્રણ મૂકે છે। હવે એ નિયંત્રણ મૂકી અને ત્યાર પછી તો જે નિરીક્ષણ કરે છે એને આપણે નિયંત્રણ તરીકે ઓળખીએ છીએ। હવે આપણે જોઈએ તો નિયંત્રણમાં શું છે તો કે નિયંત્રણમાં છે એ આપણે ક્યારેક કોઈ વ્યક્તિ માની લ્યો કે કોઈ વ્યક્તિ ઉપર છે આપણે ઊંઘની ગોળી આપવામાં આવે અને એની જે કાર્યક્ષમતા છે ને એ તપાસવી છે। પ્રયોગશાળામાં કોઈ પ્રયોગ કરવામાં આવે છે તો એ કેવો પ્રયોગ તો કે કોઈ વ્યક્તિને છે એ ઊંઘની ગોળી લેવાથી એની ઉપર જે એની કાર્યક્ષમતા ઉપર છે શું અસર થાય છે આપણે પ્રયોગ કરવો છે બરાબર છે। હવે એ અસર તપાસવી છે તો એમાં નિયંત્રણ કેવું હોઈ શકે છે તો કે આપણે બધી જ વ્યક્તિઓને છે એ ગોળી આપીને નથી તપાસી શકતા કારણ કે એમાંથી ઘણી વ્યક્તિઓ એવી હોય કે એને તો દરરોજની આદત હોય દરરોજની ટેવ હોય છે ઊંઘની ગોળી લેવાની તો એની ઉપર નિયંત્રણ મૂકી એટલે કે એને સાઈડમાં મૂકી જે આદતવાળી વ્યક્તિ છે દરરોજ ઊંઘની ગોળી લેવાથી ઊંઘ આવે છે એવી વ્યક્તિ ઉપર છે એ પ્રયોગ કરી શકાતો નથી। એટલે શું કહે છે કે એક પરિવર્તીય ઉપર છે એના સિવાય અન્ય પરિવર્તીય ઉપર આપણે નિયંત્રણ મૂકીએ છીએ એટલે તો કે જે વ્યક્તિ ક્યારેય પણ ઊંઘની ગોળી નથી લેતી અને એને ઊંઘની ગોળી આપી અને ત્યાર પછી એની અસર છે એની જે કાર્યક્ષમતા ઉપર શું થશે એ તપાસવું છે તો એ આધારે છે પ્રયોગ કરી શકાશે। પણ નિયંત્રણ છે તો નિયંત્રણ કોની ઉપર મૂકી શકાશે તો કે નિયંત્રણ છે એવી વ્યક્તિ ઉપર પ્રયોગ નથી કરી શકાતો કે જે દરરોજ લે છે ગોળી એટલે દરરોજ એને આદત છે તેવું છે તો આવી વ્યક્તિ ઉપર છે એની કાર્યક્ષમતા કે અસર છે તપાસી શકાતી નથી તો એ છે નિયંત્રણ છે એને કહેવામાં આવે છે કે એક સિવાયના અન્ય પરિવર્તીઓ જે છે
એના ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. આ એનું પહેલું લક્ષણ. ત્યાર પછી બીજું લક્ષણ છે પરિવર્તન. પ્રયોગ પદ્ધતિનું બીજું લક્ષણ છે એ પરિવર્તન છે. હવે જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં ન આવે તો પરિસ્થિતિ તેની તે જ રહે છે. એટલે પ્રયોગમાં શું જરૂરી છે? તો કે પ્રયોગમાં છે એ પરિવર્તન જરૂરી છે. પરિવર્તન એ ખૂબ અગત્યનું લક્ષણ છે. પ્રયોગ પદ્ધતિનું જે પરિવર્તન છે એ શું છે? તો કે અગત્યનું લક્ષણ છે. દરેક પ્રયોગમાં છે કોઈને કોઈ વખતે છે શું કરવામાં આવે છે? તો કે પરિવર્તન કરવામાં આવે છે. કે કોઈને એક પરિવર્તનમાં હોય કે અન્ય પરિવર્તનમાં હોય તો એને આધારે છે એમાં પ્રયોગ પરિવર્તન કરી શકાય છે. હવે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ આપણે જોઈ ગયા ને, એની સરખામણીમાં છે આ પદ્ધતિ વધારે વિશ્વસનીય છે. કુદરતી પદ્ધતિ આપણે જે જોઈ, નિરીક્ષણ પદ્ધતિ ને આંતરિક નિરીક્ષણ પદ્ધતિ અને કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, તો એમાં શું શેની ખામી હતી? તો કે પરિવર્તનની, એમાં છે પરિવર્તન થઈ શકતું નહીં. કારણ કે જે પરિસ્થિતિ કુદરતી ઘટનામાં બને છે એમાં આપણે કાંઈ પરિવર્તન કરી શકતા નથી. પણ પ્રયોગ પદ્ધતિ છે એ તો આપણી ઈચ્છા મુજબ આપણા નિયંત્રણથી કરી શકીએ છીએ. એટલે એમાં તો કે પરિવર્તન છે અગત્યનું લક્ષણ ગણાવી શકાય. તેથી જ કહે છે કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કરતાં પ્રયોગ પદ્ધતિ છે વધુ વિશ્વસનીય ગણાય છે. હવે એના આપણે એને આધારે જોઈએ પરિવર્તનનું જે ઉદાહરણ છે, તો કે ઘોંઘાટની શિક્ષણ પર થતી અસર એ તપાસવી છે તો આપણે શું કરશું? ઘોંઘાટની જે છે એ શિક્ષણ ઉપર કેવી અસર થાય છે, એને આધારે શિક્ષણમાં શું ફેરફાર થાય છે, તો એની અસર તપાસવા માટે છે એ પરિસ્થિતિમાં પરિવર્તન આપણે કરી શકશું. કેવી રીતે? તો કે ઘોંઘાટ વગરની એક, ત્યાર પછી થોડા ઘોંઘાટવાળી પરિસ્થિતિ અને ત્યાર પછી અતિ ઘોંઘાટવાળી પરિસ્થિતિ, તો એમાં પરિવર્તન થયું. જ્યારે જ્યારે આપણે પ્રયોગ કર્યો તો એ પરિસ્થિતિમાં આપણે થોડે ઘણે અંશે પરિવર્તન કરતા ગયા. કે એક વખત આપણે પ્રયોગ કર્યો તો એ પરિસ્થિતિ કેવી હતી? તો કે ઘોંઘાટ વગરની હતી. ત્યારે કેવો પ્રયોગ થયો? ત્યારે એની જે કાર્યક્ષમતા, એની જે અસર છે એ કેવી થઈ? ત્યાર પછી, તો કે ત્યાર પછી પરિવર્તન કર્યું થોડે ઘણે અંશે. એટલે તો કે એ થોડા ઘોંઘાટવાળી જગ્યામાં પ્રયોગ થયો ત્યારે એની અસર શું થઈ? ત્યાર પછી, તો કે એના પછી પણ પ્રયોગ થયો, ફરીથી પરિવર્તન કર્યું. એટલે તો કે અતિ ઘોંઘાટવાળી જગ્યા જ્યાં છે ત્યાં શિક્ષણ છે એનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે એની શું અસર થઈ? તો એને આપણે જ્યારે તપાસીએ ને તો જ આપણે છે માહિતી મળે કે ઘોંઘાટની અસર શિક્ષણ ઉપર શું થાય છે. દરરોજ આપણે ઘોંઘાટ વગરના વાતાવરણમાં ભણતા હોય તો આપણે ખબર જ છે કે ઘોંઘાટ વગરનું વાતાવરણ છે સારું છે, આપણે સારું શિક્ષણ મેળવી શકીએ છીએ, કોઈ પણ દખલગીરી વગર શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે તો ઘોંઘાટ હશે તો પણ તમે એટલું શિક્ષણ મેળવી શકશો? તો એની જ્યારે અસર તપાસવી છે ત્યારે એની ઉપર શું કરવામાં આવે છે? તો કે પ્રયોગ. એટલે પ્રયોગ કરીએ છીએ ત્યારે એ પરિસ્થિતિમાં શું થશે? તો કે પરિવર્તન થયું. જ્યારે આપણે ઘોંઘાટ વગરની જગ્યામાં બેઠા હતા ને અત્યારે, તો કે ઘોંઘાટવાળી જગ્યામાં બેઠા, ત્યારે શિક્ષણની શું અસર છે? તો એ માટે છે એ પ્રયોગમાં પરિવર્તન છે એ ખૂબ જરૂરી છે. એટલે પરિવર્તનથી છે આ લક્ષણ મહત્વનું ગણાય છે. હવે ત્યાર પછી ત્રીજું લક્ષણ છે, તો કે પુનરાવર્તન. ત્રીજું, હવે પુનરાવર્તન છે ને એ પણ કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીયતા અપાવે છે. કુદરતી નિરીક્ષણમાં એને એ પરિસ્થિતિ ફરીથી ઉત્પન્ન કરી શકાતી નથી, પુનરાવર્તન થઈ શકતું નથી. આપણે એમાં જોઈ ગયા કે કુદરતી પરિસ્થિતિમાં જે ઘટના બને છે તો હવે એને આપણે નિરીક્ષણ કરી શકતા નથી, તો ચાલો એની એ પરિસ્થિતિ છે ફરી આપણે કરીએ, તો શક્ય છે? તો કે નથી શક્ય. હવે એક વખત સુનામી થઈ, એક વખત ધરતીકંપ આવ્યો, ત્યારે આપણે એ પ્રયોગ, ત્યારે આપણે નિરીક્ષણ કર્યું તો એ નિરીક્ષણ બરાબર નથી થયું. હવે આપણે એને ફરીથી નિરીક્ષણ કરવું છે તો ચાલો ફરીથી ધરતીકંપ આવવા દો, ફરીથી સુનામી આવવા દો, એ શક્ય નથી. એટલે તો જે પ્રયોગ કરીએ છીએ, પ્રયોગ પદ્ધતિનું જે નિરીક્ષણ છે એમાં, તો કે આપણે એ પ્રયોગ ફરીથી કરી શકીએ છીએ.
એટલે એને આધારે એમાં પુનરાવર્તનને અવકાશ છે એટલે આ પણ લક્ષણ છે એ કુદરતી નિરીક્ષણ પદ્ધતિ છે એના કરતાં વધુ વિશ્વસનીયતા અપાવે છે એટલે કે અગાઉના પ્રયોગના પરિણામો આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો અગાઉના પ્રયોગના પરિણામો પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચનવસ્તા વધુ હોય છે તેમ દર્શાવતા હતા હવે આપણે છે એ ફરીથી એને પરિસ્થિતિ ઊભી કરવી છે ત્યારે તો કે હવે સ્ત્રી અબડા મોટી અને સબડા બની ત્યારે શું થયું તો કે શિક્ષણની પરિસ્થિતિ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે શિક્ષિત બની છે સ્ત્રી છે શું બની છે તો કે શિક્ષિત બની છે તો હવે જ્યારે એની જે એના પ્રયોગ કરવામાં આવશે બંને ઉપર ત્યારે છે એમાં શું ફેરફાર થઈ શકે છે એ દ્રષ્ટિકોણમાં શું તફાવત છે એ આપણે પરિણામોને આધારે જાણી શકીએ છીએ પુનરાવર્તન ફરી પાછું એને એ પ્રયોગ કરી અને જાણી શકાય છે કે આપણે વર્ષો પહેલા છે એ અભ્યાસ કર્યો હતો ત્યારે શું હતું તો ત્યારે છે એ સ્ત્રીઓ અને પુરુષોના પ્રમાણમાં કોણ છે એ કેટલી સૂચનવસ્તા હતી કોણ છે કોનાથી વધારે છે એ હોશિયાર કે વધારે છે એ સૂચનવસ્ત છે તો એવી રીતે જાણવું હોય તો આપણે ફરીથી પાછી એને એ પરિસ્થિતિ કે એને પ્રયોગ કરી શકીએ છીએ કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિ છે કેવી છે તો કે આપણે ખબર છે કે સ્ત્રી છે એ અબડા મટી અને સબડા બહેને છે એટલે શિક્ષણનું પ્રમાણ છે એ પુરુષોના પ્રમાણ કરતાં પણ હાલમાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે એટલે એને આધારે છે આપણે ફરીથી એને પ્રયોગ કરી અને એના પરિણામો છે એ ચકાસી શકીએ છીએ તેથી છે એ પુનરાવર્તન છે એ વધારે છે એ સચોટ પરિણામ લાવી શકે છે વધારે વિશ્વસનીય બનાવી શકે છે પ્રયોગને તો એ છે એનું ત્રીજું લક્ષણ હવે ત્યાર પછી છે એનું ચોથું લક્ષણ વસ્તુલક્ષીતા હવે આ તો કે કોઈ પણ પ્રયોગ આપણે કરીએ છીએ એ તો પ્રયોગ દરમિયાન જે પ્રયોગ કરતા છે ને જે નિરીક્ષણ કરતા છે ને એનામાં શું હોવું જોઈએ તો કે વસ્તુલક્ષીતા હોવી જોઈએ તો વસ્તુલક્ષીતા આપણે કોને કહીએ છીએ વસ્તુલક્ષીતા એ શું છે તો પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતાની જે કોઈ પણ અંગત માન્યતા મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષીતા જ્યારે પ્રયોગ કરતા નિરીક્ષણ કરે છે તો એની જે માન્યતાઓ છે એ એમાં સામેલ ન હોવી જોઈએ એની ઉપર કોઈ પણ પ્રકારના મનોવલણની અસર ના હોવી જોઈએ અને પૂર્વગ્રહ ન હોવો જોઈએ આ પૂર્વગ્રહ વગરનું જે નિરીક્ષણ છે એને આપણે વસ્તુલક્ષીતા કહીએ છીએ જ્યારે આવા પોતાના અંગત સ્વાર્થ છે પોતાની જે અંગત બાબતો છે એને ધ્યાનમાં લઈને નિરીક્ષણ કરે છે ને ત્યારે એ વસ્તુલક્ષી મટી અને વ્યક્તિલક્ષી બની જાય છે એટલે ક્યારેય પણ પ્રયોગમાં વ્યક્તિલક્ષીતા ન આવવી જોઈએ તેથી એ શું આવવી જોઈએ તો કે જે વસ્તુનું નિરીક્ષણ કરે છે તટસ્થ રહીને નિરીક્ષણ થાય પ્રયોગ કરતા છે જે એની અંગત માન્યતા કે મનોવલણ કે પૂર્વગ્રહને આધારે છે એનું નિરીક્ષણ કરશે નહીં એનું અગત્યનું લક્ષણ છે એટલે કે વસ્તુલક્ષીતા છે એ પ્રયોગમાં હોવી જરૂરી છે હવે ઘણી વખત છે હું તમને ઉદાહરણ આપું તો કોઈ મનોવિશ્લેષણ જે વ્યક્તિ હોય એટલે કે મનોપચારક ડૉક્ટર આપણે માનસિક રોગના ડૉક્ટર હોય એ ડૉક્ટર છે એ ઉપચાર કરે છે કોઈ માનસિક રોગીનો ત્યારે છે એ વ્યક્તિ એના ઉપચાર કરતાં કરતાં ક્યારેક એને એવા પ્રતિભાવો આવી જાય કે પોતાના અંગત સ્વાર્થ હોય તો એ જે પોતે ઉપચાર કરવા માંગે છે એ રીતે કરી શકતો નથી એટલે પોતે પોતાના સ્વાર્થને આધારે છે કરે છે પણ એ સ્વાર્થ એનો હોવો જોઈએ નહીં એટલે જે પ્રયોગ કરવા માંગે છે જે એનું કામ છે એ પોતે તટસ્થ રહીને કરે એને છે આપણે વસ્તુલક્ષી અથવા તો વસ્તુલક્ષીતા તરીકે ઓળખીએ છીએ તો આ છે એનું ચોથું લક્ષણ તો આપણે પ્રયોગ પદ્ધતિને સમજવા માટેના ચાર લક્ષણો છે એ જોઈ ગયા હવે પછીના જે એમાં સમાવિષ્ટ શબ્દો છે એને આપણે છે એ જોશું એ શબ્દ જે છે એ ક્યાં ક્યાં શબ્દો છે તો એને આપણે સમજવાના છે તો એમાં એક શબ્દ આવ્યો હતો કે પરિવર્ત્ય કયો શબ્દ હતો કે પરિવર્ત્ય એ શબ્દ હતો પરિવર્ત્ય તો તમને પ્રશ્ન થશે કે પરિવર્ત્ય એટલે શું આ પરિવર્ત્ય બરાબર
પરિવર્તીય શું છે તો કે પરિવર્તીય શબ્દ છે ને કે જે પરિસ્થિતિ છે જે ઘટના છે એમાં આપણે પરિવર્તન કરી શકીએ છીએ જે બાબત કે જે ઘટના હોય એમાં પરિવર્તન થઈ શકે છે કે પ્રયોગકર્તા જ્યારે પણ પ્રયોગ કરશે એ પરિસ્થિતિને આધારે એમાં જ્યારે જરૂર પડશે ત્યારે એ પરિવર્તન કરી શકે છે પરિવર્તી એટલે કોઈ ઘટના છે કોઈ બાબત છે કોઈ પરિસ્થિતિ છે કોઈ પદાર્થ છે કે જેમાં ઈચ્છે ત્યારે પરિવર્તન થઈ શકે પરિવર્તીય પરિવર્તન જે થઈ શકે એ છે પરિવર્તીય બરાબર એટલે કે પ્રયોગ દરમિયાન જે પરિસ્થિતિ ઊભી થશે એમાં પરિવર્તન થઈ શકશે કે પરિવર્તન કરી શકશે એ શબ્દ છે એને આપણે પરિવર્તીય તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો આમાં શબ્દ પ્રયોગ છે હવે એને આપણે છે એ વધારે વ્યવસ્થિત રીતે છે એ આગળ છે એ નેક્સ્ટ લેક્ચરમાં છે સમજશું પરિવર્તીય છે પછી એના પ્રકારો છે કે આધારિત પરિવર્તીય છે કે સ્વતંત્ર પરિવર્તીય છે એને આપણે છે વધારે વિસ્તારથી અગાઉના લેક્ચરમાં એટલે કે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં સમજવાના છે તો આજે આપણે એની વ્યાખ્યા અને લક્ષણો સુધી રાખીએ બરાબર છે વ્યાખ્યાના લક્ષણો હતા તો આપણે એનું પાછું પુનરાવર્તન કરીએ શું કરીએ પુનરાવર્તન એટલે તો કે ચાર લક્ષણો હતા પહેલું લક્ષણ કયું હતું તો કે પહેલું લક્ષણ છે એ નિયંત્રણ હતું કયું હતું નિયંત્રણ બીજું છે પરિવર્તન ત્રીજું છે પુનરાવર્તન અને ચોથું છે વસ્તુ લક્ષિતા હવે કે જ્યારે પણ આપણે પ્રયોગ કરશું આપણે કરશું કે અન્ય કરશે ત્યારે આટલી બાબત છે એમાં જોવા મળે છે બરાબર છે હવે આપણે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં છે પરિવર્તનની વધારે પરિવર્તીય જે છે શબ્દ એની વધારે માહિતી મેળવવાની છે એના જે પ્રકારો છે એ જોવાના છે એ જોશું નેક્સ્ટ લેક્ચરમાં અને આજે છે આપણે આટલું રાખીએ પાછા મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો